नमस्कार धोरण दसना वहाला विद्यार्थी मित्रों, आज आप आ वीडियो लेक्चर की अंदर तमारी जे प्रथम कसोटी एटले के प्रथम परीक्षा लेवावानी छे तेमनु गुजराती विषयनु कुल 80 गुणनु प्रश्न पेपर जोवाना छे। मित्रों, आ पेपर एटलू मोस्ट आईएमपी छे के तमे कोईपण शाळानी अंदर भणता हशो, परंतु तमारा प्रश्न पेपरनी अंदर आ प्रश्न पेपरमांथी 100% एटले 100% प्रश्नों पूछाशे। तो चलो मित्रों, शुरुआत करिए अपना सेक्शन ए थी। ते पहला एक नानकड़ी बात कि जो तमारे पीडीएफ जोईती हो तो नीचे डिस्क्रिप्शन नी अंदर एक कॉन्टेक्ट नंबर आपवामां आवेलो छे, त्यां एसएमएस करीने तमे मेळवी शको छो। तो चलो शुरुआत करिए प्रश्न नंबर पहला थी। नीचेना जोड़का योग्य रीते जोड़ी फरीथी लखो। तो एमां योग्य रीते जोड़वानुं छे। एमां पहेलुं छे रेसनो घोड़ो, नीचे जवाबो आपेला छे, तेमां आवशे ड वर्षा अडाला जाय, भूली गया पछी तेमां आवशे क रघुवीर चौधरी, वायरल इन्फेक्शन तो એમાં આવશે બ ગુણવંત શાહ, અને ચોથું છે છત્રી તો એમાં આવશે અ રતિલાલ બોરીસાગર। ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબના જવાબો આપો, દરેકનો એક ગુણ રહેશે। એમાં પહેલું છે ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે, તેમાં આવશે મનની। બીજું છે ખાલી જગ્યાનું આટલું આદિમ અને મનોહર રૂપ, તો એમાં આવશે વનસંપદા। ત્રીજું છે આવા શોષિત ખાલી જગ્યાની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું, તેમાં આવશે દરિદ્ર નારાયણ। ચોથું છે ખરું કે ખોટું જણાવો, અંકિતે કહ્યું તેને વિનુકાકા જરાય નથી ગમતા, તેમાં આવશે ખરું। નરેન સલોનીને કવિતા માનતો હતો, તેમાં આવશે ખોટું। ત્યાર પછી ઉપર નજર કરો તો આજ્ઞા, ખચિત આકાશને અહીં નીચે તારા, તેમાં આવશે ખોટું। ત્યાર પછી છે હાવકારના પોયરાને આપદા પડવી જોઈએ, તેમાં આવશે ખોટું। ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું છે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરના અડચણરૂપ બનતા પરિણામો પરિબળો જણાવો, તેમાં જવાબ આવશે રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા અને મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સહર્ષ કથા ગૂંથણી દ્વારા સ્ફુટ કરી આપી છે। વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે। ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે તેમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે। નીનાબહેન શિપ્તપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘડતું બધું જ કરે છે। આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે। વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાને વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે। સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી। બીજી બાજુ નીનાબહેન અંકિતને તેના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે, તે એક સારો માણસ બને છે, પરિવાર સાથે રહે છે, પ્રેમ, સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે। લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ કર્યું છે। બીજું છે નરેન શા માટે લગ્નના માગા પાછા ઠેલવતો, તેમાં જવાબ આવશે નરેન લગ્નના માગા પાછા ઠેલવતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી। ત્રીજું છે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી જશે, તેમાં આવશે લેખકના મતે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે। ચોથું છે દુકાનદારે છત્રીપાઠના લેખકને કઈ સલાહ આપી, તેમાં જવાબ આવશે દુકાનદારે છત્રીપાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી। પાંચમું છે સાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા, તેમાં જવાબ આવશે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો, તેમાં આવશે ઉજ્જડ જમીનમાં જે ભાગ ધાન્ય પાકતું એમાં રાજા, અમલદાર, દગડું, તલાટી, ભૂવો અને સાહુકારનો ભાગ રહેતો। ત્યાર પછી નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપો। તો પહેલું છે બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, વિનુકાકા આ વાક્યનો ગુડાર્થ સમજાવો, તો આન્સર આવશે એમાં બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુકાકા આ વાક્યના ગુડાર્થમાં બોલ્યા કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેમની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી, સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં થોડું મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું। બીજું છે વિરાટભાઈએ મનીષાને નરેનની સગાઈની ના કેમ પાડી, તેમાં જવાબ આવશે વિરાટભાઈને ખબર હતી કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે, મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી, સિંહની એકાદ ત્રાળ સાંભળીને તે મરી જશે,
અને નરેનને વિદુરનું જીવન જીવવું પડશે. આવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષાને નરેનની સગાઈની ના પાડી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તેમાં જવાબ આવશે, કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. ચોથો પ્રશ્ન છે, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે તેમાં જવાબ આવશે, અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડામાં ઓછામાં ઓછો 250 રૂપિયા થાય તેમ હતા, ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેના વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગી હતી. પાંચમું છે, લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહી? તેમાં જવાબ આવશે, લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ થરીથામ થઈ જતી, ડાહી ડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. ત્યારબાદ છઠ્ઠું છે, લેણદાર અને દેણદારના આવકાર માટે રહેલો વિરોધાભાસ જણાવો. તો જવાબ આવશે, લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવે નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણુંને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં એટલો રહેલો આ વિરોધાભાસ લેખક પોતાના સ્વ અનુભવથી જણાવ્યો છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં ઉત્તર લખવાના છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, પહેલો છે, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા સમજાવો. તો રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકાએ પોતાનું મહત્વનું પાત્ર છે, પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોળમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે, વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે છે, ચંદ્રકો જીતે છે, અખબારમાં એમનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં સૌરભ ઊણો ઉતરે કે ઓછા માર્ક આવે તો વિનુકાકાએ એને ટોકતા કે ઉતારી પાડતા, એમાં એમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. એની નામનાવધી વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી, પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી. મા બાપ માટે વાત કરવાનો અને સમજવાનો કે સહારો થવાનો એમની પાસે સમય નહોતો. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. ત્યાર પછી છે, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. તો મિત્રો, હવે આ પ્રશ્નોને સ્ક્રોલ કરું છું થોડા, તો તમે સ્ક્રીનશોટ લેતા જાઓ. તો મનીષાવાળા પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તો મિત્રો, એમનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી? તો એમનો પણ સ્ક્રીનશોટ લઈ લો દોસ્ત. ઓકે, પાંચમો છે, આહવાની વનસંપદા મનોહર રૂપનું વર્ણન કરો. તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, એમના પછી છે, રાતો ચોપડું ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો એ વસ્તુ એટલે કે એ પ્રશ્નનો પણ સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે સેક્શન નંબર બીની વાત કરીએ તો નીચેના જોડકા યોગ્ય રીતે ફરીથી જોડીને લખવાના છે. તેમાં પહેલું છે વૈષ્ણવજન, તેમાં આવશે ત્રીજું નરસિંહ મહેતા, સિલવંત સાધુને તેમાં આવશે પાંચમું ગંગા સતી, દીકરી તેમાં આવશે ચોથું અશોક ચાવડા, પાંચમું છે માધવને ડીઠો, ચોથું છે હું એવો ગુજરાતી, તો એમની અંદર આવશે પહેલું વિનોદ જોશી, અને પાંચમું છે માધવને ડીઠો છે ક્યાંય, તો એમાં આવશે હરીન્દ્ર દવે. ત્યાર પછી છે, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબો લખો. ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતાં કુળ 71 તારિયારે, તેમાં આવશે દર્શન. બીજું છે જેને પરમાર્થમાં ખાલી જગ્યા રહે તેમાં આવશે પ્રીત. ત્રીજું છે પક્ષી તેના ખાલી જગ્યા સાથે હૈયામાં મળશે તને, તેમાં આવશે પ્રભુ.
ચોથું છે રહેવા દે આ ખાલી જગ્યા યુવાન તું, તેમાં આવશે સંહાર. પાંચમું છે ખરું કે ખોટું જણાવું, મેરું તો ડગે પણ એમના મન ન ડગે, ગંગા સતીનું ભજન છે તેમાં આવશે ખરું. પક્ષીને પામવો, પામવાને તો છાનો તું, શૂણ મિતને તેમાં આવશે ખોટું. સાતમું છે ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, વિશ્વ સૌંદર્ય કુંબળું તેમાં આવશે ખોટું. ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર લખો, વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્ય રે, આ પંક્તિ કયા કાવ્યની છે? તેમાં જવાબ આવશે આ પંક્તિ વૈષ્ણવજન કાવ્યની છે. બીજું છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી, તેમાં આવશે મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. ત્રીજું છે સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે, તેમાં આવશે સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. ચોથું છે દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે, તો દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં ફરક છે પિતાનો વહાલ અને દીકરીનો સહારો. પાંચમું છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, અથવા કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે, તેમાં આવશે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. છઠ્ઠું છે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે, તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે. સાતમું છે કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે, તેમાં જવાબ આવશે કવિની દ્રષ્ટિએ પક્ષી એમના મધુર ગીતમાં મળશે. ત્યાર પછી પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો. તો મિત્રો આવી જ રીતે તમામ પ્રશ્નોની નીચે એમનું સોલ્યુશન આપેલું છે, તો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે.